મહેસાણામાં સોમનાથ રોડ પર આવેલા હિમાદ્રી રેસિડેન્ટ આગળ ગટર ઉભરાવવાની સમસ્યાથી બેપામ ગંદકી જામી રહી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. મહેસાણામાં સોમનાથ રોડ પર આવેલ હિમાદ્રી રેસિડેન્સી 60 જેટલા પરિવાર અહીં રહેશે, ત્યારે 2 વર્ષ અગાઉ આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી આ ભૂગર્ભ ગટરનું પાણીના નિકાલનું કામ કરવામાં આવ્યું નથી. આ કામ કરનાર એજન્સી દ્વારા આડેધડ કોઈપણ લેવલિંગ કર્યા વિના ભૂંગરાઓ નાખી દીધા છે, જેથી મહેસાણામાં હિમાદ્રી રેસિડેન્સી પાસે પાછલા 7 દિવસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રસ્તા ઉપર થઈ ધાર્મિક જગ્યા પાસે એકઠું થાય છે. આ દૂષિત પાણીથી આજુબાજુના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે. રેસિડેન્સીમાં રહેતા રહીશોને અવરજવરમાં ખૂબ હાડમારી વેઠવી પડી રહી છે, અને નાના બાળકો તો ગંદા પાણીમાં ચાલતા લપસીને પડી પણ જાય છે. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર આ બાબતે મહેસાણા નગરપાલિકામાં ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ ફરિયાદોનો નિકાલ થયો નથી. ગટરનું લેવલિંગ બરાબર ના હોય તેમજ મુખ્ય રસ્તાઓ મોટી ચેમ્બર પણ બનાવી ના હોય આ સમસ્યા સર્જાય છે. હાલમાં હિમાદ્રી રેસિડેન્સી આગળ ભૂગર્ભ ગટર ઉભરાય છે, તેનું કારણ કે ગટરનું પાણી નિકાલની દિશા તરફ આગળ જવાના બદલે ગંદુ પાણી પાછું પ્રેશરથી આવતું હોય ગટર ઉભરાય છે. વસવાટ કરીએ છીએ. છેલ્લા 1 વર્ષથી ગટર લાઈનનું કનેક્શન અમે લીધેલું છે. નગરપાલિકા દ્વારા નવી ગટર લાઈન અહીંયા ઊભી કરવામાં આવી હતી, જેના લેવલિંગનો પ્રોબ્લેમ પહેલેથી શરૂઆતથી છે, જેના કારણે આજુબાજુની અન્ય સોસાયટીનું ગંદુ પાણી અહીંયા બેગ મારીને અહીંયા જમા થાય છે અમારી હિમાદ્રી રેસિડેન્સીની બાજુમાં. અમે 1 વર્ષથી તકલીફ ભોગવીએ છીએ. રોડ ઉપર પાણી આવી ગયું છે, દિવસે દિવસે ખાડો મોટો થતો જાય છે, આવતા જતા લોકો ખાડામાં પડી જાય છે, ક્યારે શું થાય એનું કોઈ નક્કી નહીં. એટલે અમે નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે 12/2019માં, જેની કોપી અમારી પાસે પડેલ છે. આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, અને અમે હમણાં 3 દિવસ પહેલાં રૂબરૂબમાં 21 માણસ રૂબરૂબમાં ચીફ ઓફિસર પાસે ગયેલ અને અમને ફરીથી રજૂઆત કરેલ, છતાંય કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. એમના કહેવા મુજબ, ચીફ ઓફિસર સાહેબના કહેવા મુજબ, તમારે પમ્પિંગ સ્ટેશન અહીંયા નવું બનાવવું પડશે. નવું પમ્પિંગ સ્ટેશન બનવામાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે, ઓછામાં ઓછા 1-2 વર્ષ. ગટર ઉભરાઈ રહી છે, જેને કારણે ખૂબ ખરાબ વાસ આવી રહી છે અને મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે, જેને કારણે ડેન્ગ્યુ જેવા રોગો પણ થઈ શકે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ વિસ્તારની મુખ્ય રોડ ઉપર આવેલ તમામ ચેમ્બરો ખોલીને પાણી જવા માટે જે કંઈ અવરોધ હોય તેને દૂર કરવામાં આવે, તેમજ પ્રેશર કરવામાં આવે તો નિકાલવાળી જગ્યાઓ ખુલ્લી થાય અને પાણી આગળ નીકળે તેવું અહીંના રહીશોનું કહેવું છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા.